हेलो विद्यार्थी मित्रों, विषय गणित गम्मत चैप्टर नंबर 3 તમે કેટલું ઉચકી શકો છો આ તેમનું નામ છે। વિદ્યાર્થી મિત્રો, ગણિતની ચોપડીમાં આપણે પેજ નંબર 18 ઉપરથી ચેપ્ટર નંબર 3 શીખીશું। તેમનું નામ છે તમે કેટલું ઉચકી શકો। વિદ્યાર્થી મિત્રો, તમે કેટલું વજન ઉચકી શકો તે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે। જો અહીંયા એક વાર્તા આપેલી છે, ચાલાક ગધેડો અને તેની ભારે ગુણ, ગુણ એટલે કે કોથરો। વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા તમે બાલમંદિરની અંદર સાંભળેલી જ હશે, પણ ફરીથી આપણે શીખવાની છે। એક હતો ચાલાક ગધેડો। જો અહીંયા આપેલું છે સંદેશ પાસે ગધેડો છે, આ સંદેશ નામનો છોકરો છે, તેમની પાસે શું છે વિદ્યાર્થી મિત્રો? ગધેડો। તેની પીઠ પર મીઠાથી ભરેલો પૂરેપૂરો ભરેલો કોથળો ઉપાડે છે। જો વિદ્યાર્થી મિત્રો, આ સંદેશ પાસે ગધેડો છે, તે શું કરે છે પેટ ઉપર, એટલે કે આ તેમની પીઠ છે એમની ઉપર, તે મીઠાથી પૂરેપૂરો ભરેલો કોથળો એટલે કે ગુણ તે ઉપાડે છે। બજાર જવાના રસ્તામાં તેમને એક નદી પસાર કરવી પડે છે। વિદ્યાર્થી મિત્રો, આ સંદેશ પાસે ગધેડો છે, મીઠાની ગુણ ઉપાડીને તેમને નદી પસાર કરવાની છે, એટલે નદી તેમને રસ્તાની વચ્ચે આવે છે। એક દિવસ નદી પસાર કરતી વખતે ગધેડો લપસી ગયો। વિદ્યાર્થી મિત્રો, આ ગધેડાની પીઠ ઉપર મીઠાની ભરેલી ગુણ હતી, તે નદી પસાર કરતો હતો એટલે કે નદીને ઓળંગી રહ્યો હતો। તો એક દિવસ તો થયું, તે નદી પસાર કરતી વખતે ગધેડો નદીની અંદર લપસી ગયો અને નદીની અંદર પડ્યો। હવે શું થયું હશે વિદ્યાર્થી મિત્રો? ગધેડો નદીની અંદર લપસીને પડી ગયો, તો જ્યારે તે ઊભો થયો ત્યારે પીઠ પરનો કોથળો ખૂબ હલકો લાગ્યો। વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો કે કોથળો કેમ હલકો થયો હશે? તે લપસીને નીચે પડ્યો અને પછી તે ઊભો થયો, તો તેમને પીઠ પરનો કોથળો હતો એ શેનાથી ભરેલો હતો? મીઠાથી। તો તે હલકો થઈ ગયો એટલે કે તેમનો વજન ઓછો થઈ ગયો। તો આ વજન શા માટે ઓછો થઈ ગયો હશે વિદ્યાર્થી મિત્રો? કેમ કે એની અંદર મીઠું છે, મીઠું પાણીની અંદર શું થાય, ઓગળી જાય, ઓગળી જાય ને, એટલે તે મીઠું પાણીની અંદર ઓગળી ગયું એટલે તેમનો વજન ઓછો થઈ ગયો। ગધેડો ઘણો રાજી થઈ ગયો, રાજી એટલે કે ખુશ થઈ ગયો, તેને યુક્તિ સૂઝી। બીજા દિવસે ચાલાક ગધેડાએ નદી પસાર કરતી વખતે ડૂબકી મારવાનું નક્કી કર્યું। જો પહેલા દિવસે તો તે લપસીને જ પડી ગયો હતો, પણ બીજે દિવસે તેમણે એ યુક્તિ સૂઝી એટલે કે એક વિચાર કર્યો। તેમણે નદીની અંદર ડૂબકી મારવાનું વિચાર્યું। આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો। તો વિદ્યાર્થી મિત્રો, બીજી વખત ગધેડાએ ડૂબકી મારી ત્યારે સંદેશને ખબર પડી ગઈ કે આ ગધેડો જાણી જોઈને પાણીની અંદર પડે છે અને ડૂબકી મારે છે। તો સંદેશ કહે, હા, મારે તેને પાઠ ભણાવવો પડશે। સંદેશ શું વિચારે છે કે મારે તેમને પાઠ ભણાવવો પડશે। આ વખતે સંદેશ ગધેડાની યુક્તિ સમજી ગયો અને બીજા દિવસે સંદેશે કોથળામાં મીઠાની જગ્યાએ ગરમ કપડાં ભર્યા। વિદ્યાર્થી મિત્રો, બીજા દિવસે સંદેશે શું કર્યું કે તે ગધેડો પેટ ઉપર મીઠાની ગુણ ઉચકીને લઈ જતો હતો, તો તે પલળી જઈને અને મીઠું ઓગળી જતું હતું, તો સંદેશે શું કર્યું કે મીઠાની જગ્યાએ ગરમ કપડાં, આપણે શિયાળામાં પહેરીએ છીએ સ્વેટર, ટોપો, ગરમ છાલ, એ કપડાં તે ગુણની અંદર ભરી દીધા। હવે જ્યારે ગધેડો નદીમાં ડૂબકી મારશે ત્યારે શું થશે કેમ? વિદ્યાર્થી મિત્રો,
जो बीजी वक्ते बीजा दिवसे ते गरम कपड़ा फरी दीधा अने ते गुण गधेड़ाने पीठ पर बांधी दीधी। तो हवे शुं थशे? तो के गधेड़ो ज्यारे नदीनी अंदर डुबकी मारशे त्यारे आ गरम कपड़ा पहला तो पलड़शे। पलड़शे एटले के તે ઊનના બનેલા હોય એટલે તેમનો વજન વધી જશે અને ગધેડાની પીઠ ઉપર જેટલો વજન હશે તેનાથી ડબલ વજન થઈ શકશે, એટલે કે ગધેડો ઊભો થઈ શકશે નહીં અને તેમને ઊભા થવામાં અને નદી પસાર કરવામાં ખૂબ મુશ્કેલી પડશે। સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો વાર્તા? વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વાર્તા પૂર્ણ થઈ છે। હવે આપણે પેજ નંબર 19 જોઈએ। અહીંયા આપેલું છે રાજુને ચિચવાની સવારી કરવી છે। જો અહીંયા રાજુ બેઠેલો છે અને ચિચવો આપેલો છે, તો આ રાજુને ચિચવાની સવારી કરવી છે। ચિચવાની સવારી કરવા મિત્રની જરૂર છે। વિદ્યાર્થી મિત્રો ચિચવો એટલે કે આ અહીંયા ચિત્ર આપેલું છે ચિચવાનું, આની ઉપર જો અહીંયા રાજુ બેઠેલો છે અને અહીંયા બીજો છોકરો બેસે તો તેમનો વજન વધુ હોય તો ચિચવો નીચે જાય અને વજન ઓછો હોય તેમનો ચિચવો ઉપર જાય, એટલે કે આ ઉચક નીચકની અંદર બેસવું છે। તો તેમને આમાં બેસવા માટે બીજા છોકરાની જરૂર પડે, એટલે કે મિત્રની જરૂર પડે। રાજુની મદદ કરવા રાણી આવે છે। જો આ રાજુ છે તેમની મદદ કરવા માટે રાણી આવે છે, તે આપણે આ ચિત્રની અંદર જોઈ શકીએ છીએ। જો અહીંયા રાણી બેઠી છે, હજુ પણ રાજુ ચિચવાની સવારી કરી શકતો નથી। તમે તેનું કારણ કહી શકશો? સાચા જવાબ ફરતે ગોળ કરો। વિદ્યાર્થી મિત્રો જો શા માટે રાજુ ચિચવાની સવારી ન કરી શકે? તો કે રાજુનો વજન વધારે છે અને રાણીનો વજન ઓછો, એટલે કે હલકી છે રાજુ કરતાં। તો રાજુ ચિચવા પર બેઠો છે અને રાણી પણ ચિચવા ઉપર બેસે તો રાણીનો ચિચવો ઉપર જાય અને રાજુનો વજન વધારે હોવાથી તેમનો ચિચવો નીચે નમે, એટલે તે સવારી કરી શકતો નથી। રાજુ રાણી કરતાં ભારે કે હલકો છે? વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે રાજુ રાણી કરતાં ભારે છે એટલે તેમનો ચિચવો નીચે નમે છે અને રાણી ઉપર જાય છે। જો તેમનો ચિચવો ઉપરની તરફ છે એટલે અહીંયા આપણે સાચા જવાબ ફરતે ગોળ રાઉન્ડ કરવાનું છે, તો અહીંયા આવશે રાજુ રાણી કરતાં ભારે છે, અહીંયા ભારે ઉપર ગોળ રાઉન્ડ કરવાનું છે। સમજ પડી ગઈ? હવે આપણે આગળ જોઈએ। અસલમ તેની મદદ કરવા આવે છે। જો અહીંયા કોણ આવ્યું? બીજો છોકરો અસલમ। તે ક્યાં બેસે છે? રાણીની પાછળ। હવે ચિત્ર તરફ જુઓ। જો રાજુ હવે આ ચિત્રની અંદર તે ઉપરની તરફ છે અને આ રાણી અને અસલમનો ચિચવો નીચે નમે છે। તમે કહી શકશો કે ચિચવો કેમ બીજી તરફ નમ્યો? રાજુએ રાણી અને અસલમના કરતાં ભારે કે હલકો છે? તો હવે આપણે જોવાનું છે કે ચિચવો રાજુનો કેમ ઉપર ગયો અને રાણી અને અસલમનો ચિચવો નીચે ગયો। તો કે રાજુનો ચિચવો વજન આ બંને કરતાં હલકો છે, કેમ કે આ બંનેનો વજન વધી જાય એટલે ચિચવો નીચે નમ્યો। તમે કહી શકશો કે ચિચવો કેમ બીજી તરફ નમ્યો? રાજુએ રાણી અને અસલમના કરતાં ભારે કે હલકો છે? હવે વિદ્યાર્થી મિત્રો આ બંને બેઠા, તો હવે રાજુ તેમનાથી ભારે છે કે હલકો છે? હવે તેમનાથી હલકો છે, અહીંયા આપણે ગોળ રાઉન્ડ કરીશું। મને એક યુક્તિ સૂજી, હું મારું દફતર મારી સાથે રાખીશ। વિદ્યાર્થી મિત્રો જો પહેલી વખત
રાજુની સામે રાની બેઠી તો તે ત્યારે ચીચવાની સવારી ન કરી શક્યો. બીજી વખત રાજુની સામે રાની અને અસલમ બેઠો તો રાની અને અસલમનું વજન વધી જાય છે અને રાજુનું વજન ઓછો થાય છે, એટલે ત્યારે પણ તે બંને ચીચવાની સવારી ન કરી શક્યા. હવે શું કરે છે રાજુ? તો કે રાજુ તેમની સાથે દફતર રાખે છે. જો અહીંયા ચિત્રની અંદર બતાવી છે તે બંને દફતર રાખે છે. હવે તેમના બંનેનો વજન સરખો થઈ જાય છે, રાજુ અને દફતરનો વજન અને અહીંયા રાની અને અસલમનો વજન એક સરખો થાય છે. અમને ચીચવાની સવારી કરવાની મજા આવે છે. જો પછી બંનેનો વજન એક સરખો થઈ જાય તો બંનેના ચીચવા એકનો નીચે જાય, એકનો ઊંચો જાય, ફરી પાછો એકનો નીચે જાય અને ઉપર જાય, એ રીતે તમને આ સવારી કરવાની મજા પડી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. હવે આપણે આગળનો પેજ નંબર 20 તે આપણે આગળના લેક્ચરની અંદર શીખીશું. કે વિદ્યાર્થી મિત્રો,